वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारौ वंदे वाणी विनायकौ भवानी शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्त्वमीश्वरं वंदे बोधमयं नित्यं गुरुं शंकररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चंद्रः सर्वत्र वंद्यते सीताराम गुणग्राम पुण्यारण्य विहारिणौ वंदे विशुद्ध विज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भवस्थिति संहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वंदेहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिं नानापुराणनिगमागमसम्मतयते रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबंधमति मंजुलमातनोति यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसिव्यालरार सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगदः शिवः शशिनिभश्री शंकरः पातु मां प्रसन्नतायान्नगताभिषेकतः तथा नमं लेवनवासदुःखतः मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलनीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। जय मेघनी गर्जना सांभळीने ચાતકના અનુસાર ખૂબ ખૂબ તરસ્યું છે મેઘની ગર્જના સાંભળીને પોતાની તરફ છીપાશે અને ચાતકના આનંદ થાય મેઘની ગર્જના સાંભળીને મોરને આનંદ થાય તેમ સવારે બધાએ જવાનું છે એવું નિશ્ચય સાંભળીને બધાના પ્રજાના મનમાં ખૂબ આનંદ થયો કે ઓહો હવે ભગવાન પાસે જવાનું છે। એ જ કારણે ભરત જેને પણ અત્યાર સુધી બધા સંશય હતો એ ભરત બધા પ્રાણપ્રિય થઈ ગયા। હું તો પ્રાણપ્રિય ભગવાન છે પણ જો કે ભરત તો મહાન પ્રેમી છે અને ભરત પણ પ્રાણપ્રિય થઈ ગયા। બધા મુનિજીને અને ભરતજીને વંદન કરીને સભામાંથી વિદાય લીધી અને જતા ભરતજીના સ્નેહશીલ ચરિત્ર આવાનું ખૂબ વર્ણન કરવા લાગ્યા કે ઓહો શું વાતો ભગવાનના પ્રેમના મૂર્તમંત સ્વરૂપ છે। એકબીજાને કહેવા લાગ્યા ચાલો બહુ મોટું કામ થઈ ગયું ઓહો કાલે સવારે જવાનું છે ચાલો જવાનો બાદ તૈયારી કરવા માંડો। પરંતુ બધા ગૃહસ્થ હતા પોતાના ઘરનું રક્ષણમાં કરવું જોઈએ અને ઘરના નરના રક્ષણ માટે કોઈને પાછળ મૂકીને જવાની વાત થઈ પેલા તો એમ જે લોકોને અહીંયા રહેવાનું કહેવામાં આવ્યું એમને ઘરે અમારું માથું કાપી રહેવામાં આવ્યું અમારું મસ્તક ધરતી છૂટદાણ ના કરી રહ્યા હોય કે ભગવાનના દર્શનને વંચિત રાખવામાં આવે છે એટલે કોઈ સલાહ પલક નહીં અહીંયા કોઈ રાખશો નહીં વધન લઈ જાઓ।
એ કહે છે કે આવી સંપત્તિને શું કરવાની, આવા ઘરને શું કરવાનું, આવા માતા પિતાને શું કરવાનું. જે ભગવાનથી વિમુખ બનાવવાના હોય એની સંપત્તિ ઘર બહાર અને શું કરવાનું. એ સંપત્તિ કહેવાય, ઘર બહાર કહેવાય, માતા પિતા કહેવાય જે ભગવાનને અભિમુખ બનાવે. આમ પ્રત્યેક ઘરની અંદર લોકો અનેક પ્રકારના વાહન સજાવવા લાગ્યા. બધા હૃદયમાં એક જ આનંદ છે, સવારે બધાએ ચાલવાનું છે. અને ભરતજી પણ ઘરે ગયા અને વિચાર કરવા લાગ્યા કે હાથી ઘોડા આ બધો ખજાનો આ બધી ભગવાન રામની સંપત્તિ છે, અદેથી મારી સંપત્તિ નથી. એમણે ભલે રાજ્ય આપવામાં આવ્યું પણ સ્વીકાર્યું નથી. એમના મને તો રામ જ રાજા છે, એની સંપત્તિ છે, એનું રક્ષણ કર્યા વગર છોડીને એમને ચાલી જવું તો મને મોટું કલંક લાગે અને હું મારા સ્વામીનો અપરાધી થઉં. અને માટે હું તો આ શહેરની રક્ષાની બધી વ્યવસ્થા કરીને જઈશ. હવે લોકો મને કલંક આપે કે જો ભરતને રાજનો કેવો લોભ છે, એની બધી વ્યવસ્થા કરીને ગયા. અથવા તો ખાલી ભરત બધા ખોટો ખોટો રાજ્યનો ઇન્કાર કરે છે, ખરેખર તેને ખૂબ પ્રેમ છે. આમ ઘણી રીતે લોકો બધા મને દૂષણ આપશે, છતાં પણ સ્વામીનું જે પ્રકાર હિત થાય એ પ્રમાણે હું કરીશ. એમ કરીને ખાસ બધા સેવકોને બોલાવ્યા અને એ લોકોને બરોબર બધાને સૂચના આપી, બધાને રાજ્યના જે ભેદ હતા એ બધા રહસ્ય સમજાવ્યા કે પોતાની ગેરહાજરીમાં શું શું કરવું. આ કારણે જે સેવકો જેને માટે યોગ્યતા એ બધા ત્યાં રક્ષા માટે નિયુક્ત કર્યા. અને પછી બધી માતાઓની પાસે ગયા. જાણે કે માતાઓને પણ ભગવાનના દર્શન કરવાની ખૂબ ઉત્કંઠા છે, તો બોલી શકતી નથી. તેથી ભરતજીએ જઈને કહ્યું કે બધા આપણી સાથે ચાલો, 700 માતાઓ બધા માટે પારખી વગેરેની બધી વ્યવસ્થા કરવામાં આવી, બધા સવારે જવા માટે તૈયાર થઈ જાઓ. અને આવી રીતે નગરના બધા લોકો રાત હજી છે, લોકોમાં ઉત્સાહમાં હતો નથી, અત્યાર કોઈ ઊંઘ જ ના આવે. બધાએ પેલા ચક્રવાકી એકબીજાની જેમ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હોય તો બધા નગરજનો સવારની પ્રતીક્ષા કરી રહ્યા છે, કોઈ ઊંઘ જ ના આવી. ભરતજીએ બધા મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે રાજ્ય તિલકનો સામાન જે તૈયાર કરો, કારણ કે પિતાએ બધો સામાન તૈયાર કરેલો જ છે રામજી રાજ્યાભિષેક કરવા માટે. ચાલો આપણે જઈએ ને વનમાં ભગવાનનો રાજ્યાભિષેક કરીએ. એ રાજ્યાભિષેક કરવા માટે બધી તૈયારી હોવી જોઈએ, મને બધી સેના લઈને ચલો. આમ ભરતે મંત્રીઓને આજ્ઞા આપી અને ઘોડા હાથી રથ બધા સજાવવા લાગ્યા. આ રીતે બધી તૈયાર થઈ. પ્રાતાકાળ થયો. સૌથી પહેલા વશિષ્ઠ ગુરુજીનો રાજ, જે અરુંધતી, હું જે બધો અગ્નિહોત્ર રાજનો બધો સામાન પહેલા ગુરુજીનો રાજ. ત્યારબાદ બધા તપસ્વી અને તેજસ્વી બ્રાહ્મણો એ બધા જુદા જુદા વાહનો પર હાથી ઘોડા વગેરે પાલખી વગેરેમાં બધા બ્રાહ્મણો ચાલવા લાગ્યા. ત્યાર પછી બધા નગરજનો પોતપોતાના વાહનો પર બરાબર સજી સજીને નગરજનો ચાલી રહ્યા છે. બધા લોકો ચિત્રકૂટ તરફ ચાલી રહ્યા છે. ખબર નહીં કે ભગવાન ચિત્રકૂટ છે, પણ સાંભળ્યું છે કે ભરતભાજના આશ્રમમાંથી ભગવાન વાલ્મીકી એમના ગુરુજીના આશ્રમ તરફ ગયા છે, જે આશ્રમ ચિત્રકૂટમાં છે. પણ ચાલો આપણે ચિત્રકૂટ તરફ. પછી બધી રાણીઓ છેલ્લે બધા નગરજનો પછી બધી રાણીઓ પોતાની પાલખીઓ પર ચડી અને એ લોકો પાછા જવા આવ્યા. અને છેલ્લે આ નગરને બધા સેવકોને મંત્રીઓ સોંપીને ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓ ભગવાન રામનું સ્મરણ કરીને એ પણ ચાલી નીકળ્યા. તો ભરતજી વિચાર કરે કે ભગવાન વનમાં છે, અત્યારે એ તો પગે ચાલતા હશે, એનું કોઈ વાહન નથી, હું વાહનમાં તો જરા પણ યોગ્ય નથી. એટલે ભરતજી પોતે ભરતને શત્રુઘ્ન પગે ચાલવા લાગ્યા. લોકો જોયું કે ઓહો, આ રાજા તો પગે ચાલી રહ્યા છે, બધા લોકો પોતપોતાના વાહન પર ઉઠી, બધું સવારે અટકી ગયા, બધા પોતપોતાના વાહન પર નીચે ઉતરી ગયા, બધાએ પગે ચાલવા લાગ્યા. આવો જયારે જોયું તો કૌશલ્ય માતા પોતાની પાલખી ભરતજી પાસે આવ્યા અને કે હે દીકરા, હું તારે ઉવારણા રહું છું, તું રથ પર સવાર થઈ જા, નહીં તો આ બધા પ્રજાજનોને ખૂબ દુઃખ થશે. તું જયારે પગે ચાલીશ ત્યારે બીજા કોઈ વાહનમાં જવાના નથી. આ બધા લોકો શોકને કારણે એટલા નિર્ભર થઈ ગયા છે, કોઈ ચાલી શકવા શક્તિમાન જ નથી. માટે તું બંને તમે બંને ભાઈઓ રથ પર ચડી જાઓ. તો માતાની આજ્ઞા સાંભળીને આજ્ઞા શિરોધાર્ય કરી અને માતાના ચરણમાં મસ્તક નવાળીને બંને ભાઈઓ રથ પર સવાર થઈ ગયા. આ રીતે આખી યાત્રા થઈ.
शुरू से उठे। पहले पहली रात्र तमसा नदी पर आ गया, यहां आकर बढ़ा है रात्रि निवास करें। बीस दिवस गोमती पर आ गए, क्या निवास करें। आ यात्रा दरमियान तुलसीदास जी महाराज वर्णन करे थे, अयोध्या नगरजनों भगवान ने मवा जी रहा है એટલે બધા લોકો તપશ્ચર્યા કરી રહ્યા છે। તો 188 માં દોહામાં કહે છે, સર્વાંશી દોહો, ભય આહાર ફલ અસન એક, ભય આહાર ફલ નિશિ ભોજન એક લોગ, करत राम हित नेम व्रत, करत परिहरि भूषण भोग। आ बदा नगरजनों में कोई मात्र पहले के दूध ना आहार पर ज रहना है, व्रत कर रहा है। कोई मात्र रात्रे भोजन करे, કેમ રાત્રે ભોજન કરે છે? એક તો એની સમજ આપવામાં આવી કે આયુર્વેદમાં થયું છે કે ગ્રસ્ત લોકોએ રાત્રે ભૂખ્યા ન રહેવું જોઈએ જે કંઈ કારણમાં, પણ બીજે એક એના વિશે સરસ સમજ આપવામાં આવી છે કે રાત્રે એટલા બધા ભોજન કે બધા નગરજનો એ લોકોને ખાતરી છે કે ભગવાન ભોજન કરી ચૂક્યા હશે, તેથી રાત્રે ભોજન થાય છે। એક જ વાત કર રામ હિત નિયમ વ્રત, આમ ભગવાન પણ અનેક પ્રકારના નિયમ અને વ્રતનું બધા પ્રજાજનો પાલન કરી રહ્યા છે। પરિહરિ ભૂષણ ભોગ, બધા આભૂષણનો બધા ભોગનો ત્યાગ કરીને બધા લોકો તપસ્વીનું જીવન જીવી રહ્યા છે, પોતાની શક્તિ પ્રમાણે, અને એ રીતે ભગવાનના દર્શન કરવા માટે યાત્રામાં જઈ રહ્યા છે। હવે તુલસીદાસ મહારાજ આગળ વર્ણન કરે છે, તો પહેલે દિવસે તમસા, બીજા દિવસે ગોદાવરી નહી ગોમતી, અને ત્રીજા દિવસે હવે ત્રીજી નદી પર આવે છે એ વર્ણન કરે છે। सई तीर बसी चले बिहाने, सई तीर बसी चले बिहाने, शृंग बेरपुर सब निहराने, शृंग समाचार सब सुने निशादा, समाचार हृदय विचार करे सविशादा, हृदय विचार कारण कवन भरतु बन जाए, कारण कवन भरतु बन है कछु कपट भाव मन माहि, है कछु जो पे जीन होती कुटी। होती कोटिला ताकत लीन संकट कटकाई, ताकत लीन जान ही सानुज राम ही मारे, जान ही कराओ अकंटक राजु सुखारे, कराओ भरतन राजनीति उर आनी, भरतन राजनीति उर तब कलंकु अब जीवन हानि, तब सकल सुरासुर जुरहि जुझारा, सकल
राम ही समरन जीतन हारा। का आचर जु भरत अस करहि, का आचर जु भरत अस नहीं विष बेली अमीय फल फरहि, नहीं विष बेली सही तीर बसी चले बिहाने। सही नदी ना तीर पर निवास कर रहे हैं, बड़ी भाषा प्रातः काश है और चाली निकल त्रण दिवस सही है। श्रृंग वेरपुर सब नियराने, अरे बता श्रृंग वेरपुर पासे पहुंचे सिंगर और श्रृंग वेरपुर पासे जहां का निषाद राज गुहा छ। समाचार सब सुने निषादा, तो निषाद राज गुहा है समाचार सांभळ्या कि ओहो आ राजा भरत तो मोटी सेना लईने आवी रह्या छे। हृदय विचार करे सविषादा, बहु विषाद था। आम भरतजी आवे छे एटला माटे, पण भरतजी आवे ते सेनानी ना आवे छे, अंतेथी अनेक प्रकारनी शंकाओ आ निषादराजना मनमां उत्पन्न थई, अंतेथी एना मनमां खूब विषाद थयो अने विषाद सहित विचार करी रह्या छे निषादराज। कारण कवन भरत वनमां जाही, आ भरत वनमां जई रह्या छे शुं कारण छे? ટૂંકમાં રામજી ને ભરતમાં જવાનું તો વનમાં જવાનું કારણ હતું કે પિતાજી આજ્ઞા કરે મારે રામજી તો વનમાં જાય, અને તેથી પણ ભરતને તો પિતાએ રાજ્ય આપેલું છે, એને તો રાજ્ય કરવું જોઈએ ને, હવે એને વનમાં જવાની શી જરૂર છે? જોકે નિષાદ રાજાએ થોડું વિચાર્યું હોત તો સમજી શક્યા હોત કે રાજ્ય કરતા પહેલા પણ યોગ્ય તો એ છે કે ભરતજીને મોટા ભાઈની સંમતિ લે અને પછી રાજ્ય સ્વીકાર કરે, તો વિચારી શક્યા હોત કે કદાચ મોટાભાઈની સંમતિ લેવા માટે જાય છે, ભલે ચાલો એમ માનો કે કદાચ સંમતિ લેવા પણ સંમતિનું બહાનું જ લાગે છે, ખરેખર ભરતના મનમાં કંઈક બીજા પ્રકારનો ઈરાદો છે। કારણ કે જો ખરેખરના મનમાં કપટ ન હોત તો જેમ બીજા બધા લોકો મળવા જાય તેમ મળવા ગયા હોત, પરંતુ આ ચતુરંગી સેના લઈને જવાનું શું કારણ? અને કોઈ કારણ વગર તો માણસ સેનાની તો ન જ જાય, એટલે ભરતજી આ સેના લઈને જાય છે એ જ બતાવે કે મનમાં કપટ છે। કારણ કવન ભરત બન જાહી, હૈ કશું કપટ ભાવ મનમાંહી, જરૂર મનની અંદર કઈ કપટ ભાવ હોવો જ જોઈએ અને માટે આ સેના લઈને જઈ રહ્યા છે। આગળ જોજો લક્ષ્મણજી પણ આ રીતે જ વિચારે છે ભરતજી માટે, કહે છે કે આ નિષાદા લક્ષ્મણજીના ચેલા છે, તો કે ભૂતકાળની અંદર જયારે રામ સીતા રાત્રે જયારે શૈયા પર નિવાસ કરતા હતા કુશની શૈયા પર, ત્યારે લક્ષ્મણજી અને નિષાદરાજ બંને જાગ્રત રક્ષણ કરતા હતા, ત્યારે લક્ષ્મણજીએ નિષાદરાજને ખૂબ સરસ ઉપદેશ આપેલો, લક્ષ્મણ ગીતાને કહેવામાં આવે છે। નિષાદરાજ ખૂબ જ દુઃખી થઈ ગયા તો લક્ષ્મણજીને પારમાર્થિક ઉપદેશ કરેલો કે નહીં નહીં આમાં દુઃખી થવાનું શું છે, આ તો પ્રારંભ પ્રમાણે થાય, આ તો ભગવાન છે એમ કરીને વ્યવહારિક ને પારમાર્થિક ખૂબ સુંદર ઉપદેશ આપેલો। એટલે નિષાદરાજ અને લક્ષ્મણજીના ચેલા હોય તો લક્ષ્મણજી વિચારે એ પ્રકારનું વિચારી રહ્યા છે કે ભરત ટૂંકમાં ભરતના હૃદયની જે ભાવ છે ત્યાં સુધી એ લોકોની ગતિ નથી, માત્ર ભરતનું બહારનું આચરણ છે તેની જ ગતિ છે, એના પરથી અનેક પ્રકારનો સંશય લાવીને ભરતના ઈરાદા માટે આ લોકો શંકા કરે છે કે જરૂર એના હૃદયમાં કઈ કપટ છે। જોપેજી અને હોતી કુટેલાઈ, જો હૃદયની કુટેલાઈ કપટ ન હોત તો કતલી ને શંક કટકાય, તો શા માટે સાથે આવી સેનાને લઈને જવાની શું કારણ હતું? આમ નિષાદરાજ અત્યંત શંકા સાથે અને વિષાદ સાથે વિચારી રહ્યા છે। જાનહી સાનુજ રામહી મારી, જુઓ તો ખરા કેવું કપટ છે, માતાએ 14 વર્ષનો વનવાસ આપ્યો તો હજી સંતોષ થયો નથી, અને હજી વિચારતા છે કે 14 વર્ષનો વનવાસ પૂરો થાય પછી પણ રામજી જીવતા પર રહી જ જવાના ને, અને જ્યાં સુધી રામચંદ્ર જીવિત છે ત્યાં સુધી હંમેશા રાજ્ય માટે ભય તો ખરો જ ને? પિતાએ તો એટલું જ કહ્યું છે કે 14 વર્ષ વનમાં જા, એમ તો કહ્યું ને કે 14 વર્ષ પછી હું રાજ્ય ન લઈ લઈશ, ભર રાજ્ય કરવા માંગતો હોય અને રામજી પોતાના પરાક્રમથી રાજ્ય પાછું લઈ ન લે એવું તો પિતાએ આજ્ઞા નથી કરી? ના અભિષેકો અને સંસ્કાર સિંહસ્ય ક્રિયતે મૃગૈહી,
એવું નથી કે વનની અંદર આ બધા પશુઓ ભેગા મળીને સિંહનો કઈ રાજ્યાભિષેક કરતા હોય. માટે સિંહ રાજા છે, સિંહ તો રાજા છે, છે ને પરાક્રમ છે. વિક્રમાદિત્ય રાજસ્ય સ્વયં એવ મૃગેન્દ્રતા, સિંહ રાજા તો પરાક્રમથી છે, સ્વયં રાજા છે. તેમ રામજી પરાક્રમી હોવાના કારણે સ્વયં રાજા જ છે. અને મારે અભિષેક કરો કે ન કરો તો પરાક્રમને કારણે રાજ્ય પાછું લઈ લે. અને તો એટલા માટે કરવ અકંડ કે રાજ સુખારી રામહિમા જા નહી સાનુજ રામહિમારી. એટલે આ ભરતજી મનો વિચાર કરીને લાગે છે કે અનુજ સહિત, નાના ભાઈ લક્ષ્મણજી સહિત આ રામજીને પણ મારી નાખ, બંનેને મારી નાખ. પાછું લક્ષ્મણ ના મારે તો પાછું, કારણ કે એ પણ રામજીના જ છે. ટૂંકમાં રામજી સાથે તાદાત્મ્ય પામેલા હોવાના કારણે એ પણ એટલા જ પરાક્રમી છે. અને માટે આ ભરત વિચારી રહ્યા છે કે રામ લક્ષ્મણ સહિત રામને હું મારી નાખું. કરવ અકંટક રાજ સુખારી, અને અત્યંત સુખી થઈને નિષ્કંટક રાજ્ય કરું. ભરત અને રાજનીતિ ઉરાની, આ દેખાડ્યા પછી ભરતને રાજનીતિ, ભરત રાજનીતિ વિચાર કર્યો નથી. સામ દામ દંડ ભેદ આ પ્રકારની રાજનીતિ છે. આમાં દંડ હંમેશા છેલ્લે આવે, પહેલા સામ સમજાવવાનું આવે, દામ પછી રૂશ્વત આવે, ખુશ કરવાનું આવે, પછી ભેદ. શત્રુમાં અનંદ ભેદ તમે જુઓ કેવું ચાલે છે ને, સામ દામ દંડ ભેદ. પછી શત્રુમાં ભેદ પાડવો તો બધા છૂટા પડી જાય, તેરે તેર પાર્ટી હોય તો ચાલે, ન થાય તો પછી દંડ પાછું ખેંચી લો. હવે રાજનીતિ થતી સામ દામ દંડ ભેદ. તો તેવી રીતે ભરત પણ એવી રાજનીતિનો પ્રયોગ કરવો જોઈતો હતો. પેલા જયારે સમજાવવા જાય આ તો સીધા દંડ, આ દંડ નીતિનો અત્યારથી પ્રયોગ કરી રહ્યા છે. એ જ બતાવે છે કે ભરત રાજનીતિ એ ધ્યાનમાં લીધી નથી. તબ કલંકુ, ભરતને ખબર નથી. જો એણે 14 વર્ષનું રાજ્ય સ્વીકાર્યું તો મહાન કલંક લાગ્યો જ હોત. ત્યારે રે મોટાભાઈનું રાજ્ય હતું અને આવી માતાની કુટિલતાના કારણે મોટાભાઈને વનમાં મોકલ્યા અને આરામદેણ રાજ્ય લઈ લીધું. અને એ મહાન કલંકને લાગ્યું જ હોત, પણ આવ જીવનહાનિ. ભરત જાણતો નથી કે આ રામ સામે લડવા જવું ભલે ચતુરંગીસ્તાન હોય, પણ ખરેખર તો પ્રાણ એના પ્રાણની હાનિ છે. આમાં કેવી રીતે એ કહે છે, સકલ સુરાસુર જુરહી જુઝારા. આ ભરતને ખબર નથી, સકલ સુરાસુર આ બધા દેવતાઓનો અસુરો જુરહી જોડાઈ જાય જુઝારા યુદ્ધ માટે. આ બધા દેવતાઓનો અસુરો યુદ્ધ માટે જોડાઈ જાય. રામ અહી સમર ને જીત ને હારા. અંતો પણ રામચંદ્રજીને સમરમાં સમરાંગણ જીતી ના શકે, કારણ રામજી અજય છે. જીત કો શકે અજય રઘુરાય. આ અજય રઘુરાયને કોણ જીતી શકે? અને ટૂંકમાં આ તો માનુષી સેના છે ને, પેલા દેવતાનો અસુરો ન જીતી શકે બધા ભેગા થઈને, તો આ મનુષ્યની સેનાનો શું હિસાબ છે? એકલા રામચંદ્રજી આ બધી સેના પર વિજય પ્રાપ્ત કરવા માટે સમર્થ છે, તો જોડે લક્ષ્મણ છે, પ્રશ્ન જ ક્યાં રહ્યો? રામ અહી સમર ને જીત ન હારા, એનો અર્થ એ થયો કે આ સેના લઈને રામજી પર જીતવાની ઈચ્છા કરે છે. એ જ બતાવે છે કે મૃત્યુ નજીક આવી રહ્યું છે. પોતાને શું અનર્થ થતો છે એ પણ જાણતા નથી. પણ ભરત કેમ આવું વિચારતા હશે? કા છે રજુ ભરત અસકર રહી. ભરત આવું કહેવામાં આશ્ચર્ય શું છે? નહીં બેસે બેરી અમી ફલ ફરહી. એ કઈ કઈ વેલનું ફળ છે? કઈ કઈ નામની વિષ વેલનું ફળ છે ને છેવટ તો વિષની અંદર, વિષ વેલની અંદર જે ફળ આવે એ કે અમૃત ફળ તો ન જ આવે, વિષ ફળ જ આવે ને. અને તેથી માતાએ જયારે આવું કર્યું ત્યારે ભરત આ પ્રકારે વિચારમાં આશ્ચર્ય શું છે? માતાએ 14 વર્ષનો વનવાસ આપ્યો તો પુત્રનો પ્રાણ લેવા ઈચ્છે, એ સમજી શકાય એવી વસ્તુ છે. અને તેથી આ પ્રકારે બહુ કહે છે ટીકાકારો કે ખરેખર તો આ સમગ્ર પ્રસંગ કરુણા રસથી ભરપૂર છે. એમાં આટલા થોડોક પ્રસંગ આવે છે જે શૌર્ય રસ વચ્ચે આવી જાય છે. તો કરુણા રસ ક્યાં? કરુણા ચાલી રહી છે ને, જ્યારથી પેલું મંથરાનું શરૂ થયું ત્યારથી જે થયું છે. અને જે વચન માંગવામાં આવ્યા અને જેને કારણે મહાન દુઃખ થયું, છેવડે વનવાસ થયો, રાજાનું મૃત્યુ થયું, ભરત પાછા આવ્યા અને મહાન શોક, એટલે કરુણારસ. ટૂંકમાં આવો કરુણારસનું નિરૂપણ તો ક્યાંય જોવા નથી મળતું. હજી કરુણારસ જ ચાલી રહ્યો છે. વચ્ચે પૂછ્યા છે મહારાજ થોડોક જરા રસમાં થોડોક
રસમાં થોડોક ફેરફાર કરે છે, થોડો શૌર્ય રસ આવે છે. કહેવું સજગ સમહુ, બધા બિરાદરો જાતિ બિરાદરો બોલાવે, બધાને કોઈ બધા સજગ થઈ જાઓ, સાવધાન થઈ જાઓ. હથવાસહુ બો રહુ તરની, બધા લોકો હાથ લગાડો અને બધી તરની એટલે બધી નાવડીઓને ડુબાડી દો. કી જે ઘાટ આરોહુ, અને ઘાટનો અવરોધ, ઘાટ અવરુદ્ધ, બધા ઘાટને રોકી લો. ટૂંકમાં યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કોઈ પણ રીતે આપણે ભરતને આગળ જવા નહીં દીજે. પેલા બધી હોડી ડુબાડી દીજે, અને તેની સેના કેવી નદી પાર જાય, તો એને નદી પાર જવું હશે તો પછી કંઈક એને બીજો કંઈક પ્રબંધ કરવો પડશે. એ કરશે ત્યાં આપણે યુદ્ધ કરીશું. તમે બરાબર ઘાટ રોકી લો, અને જયારે ભરત આવી રીતે પાર કરવાની પેરવીમાં હોય ત્યારે યુદ્ધ કરીશું આપણે. તો બસ હવે વિચાર કરે છે નિષાદરાજ, અને પોતાના વિચાર કરીને બિરાદરનો કહે છે, જેમ કહેતો જાય છે તેમ એનો ઉત્સાહ વધતો જાય છે. ધીમે ધીમે વિષાદમાંથી એનો આખો આનો મૂળ છે ને એ એકદમ ઉત્સાહમાં શૌર્ય રસમાં પરિણામે છે એ બતાવે છે તુલસીદાસજી મહારાજ. કહે છે આગળ, હોય સંજોઈલ રો કહુ ઘાટા, હોય સંજોઈલ ઠાટહુ સકલ મરે કે ઠાટા, સનમુખ લોહ ભરત સન લેઉ, જિયતન સુરસરી ઉતરન દેઉ, સમર મરન પુનિ સુરસરી તીરા, રામ કાજુ છન ભંગુ શરીરા, ભરત ભાઈ નૃપ મેં જનની છો, બડે ભાગ અસી પાય મીચો, સ્વામી કાજ કરી હહુરન રારી, જસ ધવલી હા ભુવન દસ ચારી, તજૌ પ્રાણ રઘુનાથનિ હો રે, દુહું હાથ મુદ મોદક મોરે, સ્વાદુ સમાજન જા કર લેખા, રામ ભગત મહુ જા સુન રેખા, જાય જિયત જગ સો મહી ભારો, જનની જૌવન વિતપ કુઠારો, તો નિષાદા કહેશે બધા બીજા નિષાદોને, હોય સંજોઈલ રો કહું ઘાટા, સંજોઈલ સુસજ્જિત, બધા લોકો બરોબર સુસજ્જિત થઈ જાઓ યુદ્ધ માટે, રો કહું ઘાટા, અને આ ઘાટ છે એને રોકી લો. ઠાટવું સકલ મરે કે ઠાટા, કોઈ કહે કે નિષાદને પૂછે કે તમારી શું વાત, તમે શું કહી રહ્યા છો, ક્યાં ભરતની ચતુરંગી સેના, ક્યાં બિચારા બધા માછીમારો,
એ શું રોકવાના હતા, એ ભરતની સાથે શું મુકાબલો કરવાના હતા, તે કશે વાંધો નહીં, રોકે તો ખરા, રોકી નહીં શકો મરી જશે. ઠાટવું સકલ મરે કે ઠાટા, હે બિરાદરો, બધા લોકો મરવાનો પ્રબંધ કરીને તમે લડવા માટે આવજો. ટૂંકમાં મરવા માટેનો સામાન બરોબર સામાન સજીને આવજો. ટૂંકમાં મોહમ્મદ ગંગાજળ તુલસી લઈને જ આવજો. મરતી વખતે ગંગાજળ મૂકે, એ વખતે ગંગા કિનારે રહેનાર ને, વૈષ્ણવ લોકો એવું ના, બીજા તો એટલે તુલસી, બસ મુખની અંદર ગંગાજળ તુલસી વગર રાખીને યુદ્ધ કરવા માટે આવજો. કારણ કે આ તો ભરતની સેના છે, તેથી કે આપણો મુકાબલો કરી શકે એવી કોઈ શક્યતા નથી, છતાં પણ આપણે કરવું તો જોઈએ. સન્મુખ લોહ ભરત સંલેવું, તો ભરતની સામે કોણ લડશે, તો હું સ્વયં ભરતનો મુકાબલો કરીશ, લોહો લઈશ, એટલે લોહા એટલે ભરતનો મુકાબલો કરીશ. જીએ તને સુરસરી ઉતરણ દેવું, હું જીવંત છું ત્યાં સુધી એને નદી ગંગા નદી પાર નહીં કરવા દો. ટૂંકમાં અહીં આવીને સેના ભરતની સેના અટકી જશે, બધી નાવ ડૂબી ગઈ હશે, આપણો મુકાબલો કર્યા વગર આગળ નહીં જઈ શકે, અને મારો મુકાબલો કર્યા વગર ભરત પણ આગળ નહીં જઈ શકે. શું ખબર, યુદ્ધમાં કશું કહેવાની, કોણ જીતે ને કોણ હારે, આમ તો કહી શકાય કે હું હારી જ જઉં, ભરત છતાંય શક્ય છે કે ભરત પણ હારી જાય, હું જીતી જાઉં, અને કદાચ હું ના જીતું અને મરી જાઉં તો કઈ વાંધો નહીં. કોઈ પૂછે કે તું મરી જાય તો શું લાભ તને થવાનો છે, અરે મહાન લાભ થવાનો છે. સમર મરનું, પહેલા તો રણ સંગ્રામની અંદર મૃત્યુ, આ એક મહાન મૃત્યુ છે. મૃત્યુ ક્યાં થવું જોઈએ એની ઘણી બધી ચર્ચાઓ સ્મૃતિઓમાં થયેલી છે, અને કોના હાથે મૃત્યુ થવું જોઈએ, કયા સંજોગમાં મૃત્યુ થવું જોઈએ, એ બધી ચર્ચાઓ સ્મૃતિમાં થયેલી છે. તો રણ સંગ્રામમાં મૃત્યુ થવું, યુદ્ધ કરતા કરતા મૃત્યુ થવું, એ તો મહાન છે, આપણે જાણીએ જ છે. દ્વાવિમાઓ પુરુષો લોકે સૂર્યમંડળ ભેદનો પરિવ્રાટ યોગ યુક્તસ્તુ રણે ચાભિમુખે હત. આ તો અર્જુનમાં કહેવામાં આવતું હતું કે રણ સંગ્રામની અંદર સામી છાતીએ જે યુદ્ધ કરતા મૃત્યુ પામે એને સીધું જ બ્રહ્મલોકની અંદર એનો પ્રવેશ થાય છે. અર્થાત બે લોકો બ્રહ્મલોકમાં પ્રવેશ કરતા હોય કે સ્વર્ગલોકમાં, એક તો સમગ્ર આખા જીવન સુધી જેને યોગ કર્યો હોય, તપશ્ચર્યા કરી હોય, એ કદાચ છે ને ત્યાં પ્રવેશ કરી શકે, પરંતુ રણ સંગ્રામમાં સામી છાતીએ જેનું મૃત્યુ થાય એ તો સીધે સીધો ત્યાં જ પ્રવેશ કરે. અને માટે સમર અમરનું, આ સમરાંગણ મરણ થાય એથી વધારે શ્રેષ્ઠ શું હોય. પોની સુરસરી તીરા, કઈ જગ્યાએ મૃત્યુ થવું જોઈએ, તો કે ગંગાનદીના કિનારે. એટલે ગંગાનદીનો કિનારો શ્રેષ્ઠ દેશ, સમરાંગણ શ્રેષ્ઠ સમય, સુરસરી તીરા. એટલા માટે ખાસ કહેવામાં આવે કે બધા ગૃહસ્થ લોકોને તપસ્વી લોકોને પણ કહેવામાં આવે કે ગંગાનદીના કિનારે જઈને પછી ત્યાં આગળ છેવટે તપશ્ચર્યા કરવા કરતા મૃત્યુ પામવું તો શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય. સુરસરી તીરા, તો કે આ ગંગાનદીના કિનારે મૃત્યુ થશે એનાથી વધારે શ્રેષ્ઠ છે. વળી રામ કાજ, કયા પ્રયોજનથી મૃત્યુ થાય પણ અગત્યનું છે, શેને કારણે મૃત્યુ પામજો. તમે લોકો હુમલો કરતા હો, તમે અધર્મના પક્ષમાં હો અને સ્વામી છાતીમાં તો જુદી વાત છે. આ તો રામ કાજુ, તો ભગવાન રામજીના કાર્ય માટે મૃત્યુ થવાનું છે. ક્ષણભંગુ શરીરા, આ શરીર આમે પણ ક્ષણભંગુર જ છે, ક્યારેક તો પડવાનું જ છે અને ક્યારે પડશે આપણે કહી શકવાના છીએ જ નહીં. તો આ ક્ષણભંગુર જે શરીર છે એ ભગવાન રામની રક્ષાને કાજે પડી જાય એનાથી વધારે એનું ભાગ્ય શું. સુખી ના ક્ષત્રિય પાર્થ લભંત યુદ્ધ મી દુષમ, હે પાર્થ, આ બધાનું એ પ્રકારનું અહીંયા આગળ સ્પિરિટ છે. હે પાર્થ, જે ક્ષત્રિયોને આ પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થાય એ મહાન ભાગ્યશાળી છે. બહુ જ પૂર્વના પુણ્યના પરિણામ પ્રાપ્ત થતું હોય તો એ રીતે નિષાદરાજમાં કહે છે કે આ પ્રકારના સમરાંગણમાં રામજીના કાજે મૃત્યુ થતું હોય એનાથી શ્રેષ્ઠ મૃત્યુ થયું. ભાઈ કોના હાથે મરવાનું છે, ભરત ભાઈ, ભરત મહાત્માના હાથે મરવાનું છે. એ કોના ભાઈ, રામજીના ભાઈ, તો કે મહાન રાજા, મહાન યોદ્ધા, મહાન અને મહાત્મા, ભલે અત્યારે એમનામાં કપટ હોય છતાં પણ ભરતના હાથે મૃત્યુ પામવું, એ બધા ચોર લૂંટારા ડાકુના હાથે મૃત્યુ પામવું તો ખરાબ કરી જાય. એ કહે છે કોઈ હિંસક પ્રાણી વડે મૃત્યુ પામવું, આ ચોર લૂંટારા વડે મૃત્યુ પામવું, આવું બધું એક્સિડન્ટ, આ બધા મૃત્યુ છે બરોબર નથી. આવું મૃત્યુ, તો કે ભરત
જે ભગવાનના ભાઈ છે એમના હાથે મૃત્યુ પામવું. ભરત ભાઈ ભાઈ કેવા છે? નૃપ છે, રાજાના રામજીના ભાઈ છે, એટલું નહીં પણ રાજા છે. રાજાના હાથે મૃત્યુ થયો. અને હું કહું છું મય જનની છું, હું અત્યંત નીચ. એ પણ જાણે છે કે હું નીચ જાતિનો છું. ખરેખર એ લોકો અસ્પૃશ્ય છે. તો બડે ભાગ અસિપાઈ અમી છું, અને તો બડે ભાગ અસિપાઈ અમી છું. મીછું એટલે મૃત્યુ. આવું મૃત્યુ જેને પ્રાપ્ત થાય એ તો મહાન ભાગ્યશાળી છે. એટલે ખૂબ ઉત્સાહમાં છે કે મૃત્યુનો પણ વાંધો નથી. આવું મૃત્યુ તો મહાન ભાગ્યશાળીને પ્રાપ્ત થાય. વળી બંને મારો આલોક અને પરલોક બંને સુધરી જવાના. કેવી રીતે? સ્વામીકાર સ્વામીકાર જ કરી હહુર નરારી. સ્વામીના કાર્ય માટે હું રણની અંદર યુદ્ધ કરવાનું છું ને. જસ ધવલી હાઉ ભુવન રસચારી. 14 ભુવન ની અંદર મારો યશ ફેલાઈ જશે. તો કવિ લોકો યશને હંમેશા ધવલ સફેદ રંગનો ગણતા હોય છે. મારા યશથી આ 14 ભુવન આ સફેદ રંગથી રંગાઈ જશે. અર્થાત આ પ્રકારનું સ્વામીને કાર્ય યુદ્ધ કરતા કરતા 14 લોકમાં મારો યશ ફેલાઈ જશે. એટલે કે મારું આ લોક છે એ સુધરી ગયો. તજો પ્રાણ રઘુનાથ નિહોરે. રઘુનાથના નિહોરે, એના ઉપકાર માટે, એમની કૃતજ્ઞતાના પ્રતિબિંબ રૂપે, એમની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ રૂપે, એ ભગવાનના ઉપકાર માટે કે ભગવાનના કાર્ય માટે મેં પ્રાણ ત્યાગો. દુહુ હાથ મુદ મોદક મોરે. બસ મારા બંને હાથમાં મોદક છે. કારણ કે ભગવાનના કારણે મારો પ્રાણ ત્યાગ થશે એટલે પરલોક તો મારો સુધરી ગયો. અને જોડે જોડે આ ભરત સાથે યુદ્ધમાં પ્રાણ જશે એટલે આ લોકમાં 14 ભુવનની અંદર મારી ખ્યાતિ ફેલાઈ જશે. અને આ રીતે બંને હાથમાં લાડુ, બંને હાથમાં મોદક, એટલે બંને મારા લોક સુધરી ગયા. કહે છે કે સૌભાગ્યવતી સ્ત્રીને આવી રીતે બંને હાથમાં મોદક એને જયારે લઈ જાય સ્મશાનમાં ત્યારે કારણ કે બંને લોક સુધરી ગયા. સૌભાગ્યવતી હોવાના કારણે જે કઈ વાત પણ ટૂંકમાં એટલે બંને લોક સુધરી ગયા. એવી માન્યતાઓ છે ને. આ રીતે એટલે એ જાણે છે કે ભરતને જીતવાની તો કોઈ પ્રકારની આશા છે જ નહીં, મૃત્યુ થવાનું જ છે. છતાં પણ જે વીરને જે પ્રાણે ગતિ પ્રાપ્ત થાય એ પ્રકારની ગતિ મને પ્રાપ્ત થશે. અને આ રીતે આલોક અને પરલોક બંને મારા સુધરી જશે. અને વળી પાછા પોતે કેવો ભાગ્યશાળી છે એનો વિચાર કરી રહ્યા છે ગુહા. સાધુ સમાજ અને જા કર લેખા. તો કયો માણસ જાય જીયત જગ સો મહી ભારું. જે માણસ આવી જાતનું જીવન જીવે એ માણસનું જીવન વ્યર્થ છે. સો મહી ભારું, આ પૃથ્વી ભારરૂપ છે. કોની વાત? કોણ છે? સાધુ સમાજ અને જા કર લેખા. સાધુ સમાજમાં જેની ગણતરી ન થઈ હોય એ માણસનું જીવન વ્યર્થ છે. પરહિત લાગી તજહી જય દેહી, સંત સંત પ્રશંસહિતેહી. પરહિત લાગી તજહી જય દેહી, સંત સંત પ્રશંસહિતેહી. આ સંત લોકો હંમેશા આવાની પ્રશંસા કરતા હોય છે. સંત લોકો કોની પ્રશંસા કરે? પરહિત લાગી સજહી જય દેહી તજહી જય દેહી. બીજાના હિત માટે જે દેહનો ત્યાગ કરનારા હોય એવાની હંમેશા સંત લોકો સતત પ્રશંસા કરતા હોય છે. ખુરશી પર બેસવો તો એ કહેશે કે મારું કેમ થશે? હું આવી રીતે ભગવાનને કારણે મારો દેહનો ત્યાગ કરવાનો છું, મારે બધા સાધુ સંતો મારી પ્રશંસા કરશે. એમ કરીને સાધુ સંતોની અંદર પણ મારી રેખા લાગી જશે. ઓહો, આ તો વીર રામજીનો વીર ભક્ત નીકળ્યો. અને આ રીતે બધા હું ભક્ત છું એવું નિશ્ચય થઈ જવાનો. સાધુ સંતની અંદર રેખા લાગવી એટલે શું? કોઈ ભક્ત લોકોને સાધુ સંતો હંમેશા વખાણે તો આ રીતે મારું મૃત્યુ થશે. સાધુ સંતો સતત મારી પ્રશંસા કરશે કે ઓહો રામજીનો વીર ભક્ત નીકળ્યો. અને આ રીતે ભક્ત તરીકે મારી ગણના થઈ જશે. રામ ભગત મહું જાસુ ન રેખા. રામના ભક્તોમાં જેની રેખા ન હોય એનું પણ જીવન વ્યર્થ છે. તો રામજીના ભક્ત તરીકે મારી ગણતરી થઈ જવાની. જાય જીએ તો જગ, આવું જીવન જે ન જીવે એનું જીવન વ્યર્થ છે. સો મહી મારું એ પૃથ્વી ભારરૂપ છે. જનની જીવન વિટપ કુઠારું.
એને જન્મીને છેવટે પોતાની માતાના યૌવનના વંશ માટે કુઠાર અને કુહાડી સમાજ નીવડ્યો છે, અર્થાત એને કોઈ પ્રકારનું હિત કર્યું નથી. જે એટલે જનની જણ તો ભક્તજન, ક્યાં દાતા ક્યાં સૂર, નહી તો શૂર, નહી તો રહે જે વાહ જણી મત ગુમાવશનો. બરાબર છે. એટલે ભક્ત ક્યાં તો દાતા અથવા તો સુરવીર, બસ એની જ પ્રશંસા થાય. જે ભક્ત પણ નથી સુરવીર પણ નથી, હું સુરવીર પણ થઈશ ભક્ત પણ થઈશ. અને આ રીતે મારી માતામાંથી મેં જન્મ લીધો એ ખરેખર જન્મ સફળ થશે. અવિરતનું જીવન જે ન જીવતો હોય, જે ભક્ત પણ ન હોય અને જે દાતા પણ ન હોય, ખરેખર એને પોતાની માના યવન રૂપી વન પર કુહાડી સમાન જ જીવન જીવે, કુહાડી સમાન છે. ધન્ય જટાયુ સમકો નાહી, રામ કાજ કારણ તન ત્યાગી, હરિપુર ગયો પરમ બળ ભાગી. જટાયુ માળે પણ કહેવાયું, ધન્ય જટાયુ સમકો નાહી, જટાયુ સમાન કોઈ ધન્ય નથી. રાવણ સામે યુદ્ધ કર્યું ને, રામ કાજ કારણ તન ત્યાગી, રામને કારણે જેને પોતાના તનનો ત્યાગ કર્યો, જટાયુ સમાન ધન્ય કોઈ નથી. હરિપુર ગયો પરમ બળ ભાગી, મહાન ભાગ્યશાળી એ તો ભગવાનના પુરમાં ગયો. બસ આવી જાતનો મહાન આવું ભાગ્યશાળી હું બનીશ. આમ હવે તો વિચાર કર્યા છે નિષાદરાજ 190માં દોહામાં કહે છે, વિગત વિષાદ નિષાદ પતિ, વિગત વિષાદ સબહી બઢાઈ ઉછાહુ, સબહી સુમિરિ રામ માંગે ઉતુરત, સુમિરામ માંગે તરકસ ધનુષ સનાહુ, તરકસ વિગત વિષાદ નિષાદ પતિ. આમ ભરતને સેના સહિત આવતા જોઈને નિષાદ રાજમાં ખૂબ વિષાદ જન્મેલો, પણ જયારે આવી રીતે એને સામનો કરવાનો નિશ્ચય કર્યો, મનમાં ઉત્સાહ જાગૃત થયો, વિષાદ જતો રહ્યો. સમય બઢાય પોતે અત્યંત ઉત્સાહમાં આવી ગયો અને બધાનો ઉત્સાહ વધારવા લાગ્યો. અને બીજાનો ઉત્સાહ વધારવા માટે સૌથી પહેલા બીજાનો ત્યારે જ ઉત્સાહ વધે ત્યારે સૌથી પહેલા પોતે તૈયાર થઈ જાય. સુમિરિ રામ માંગે ઉતરત, પોતાના ઇષ્ટ દેવતા ભગવાન રામ નું સ્મરણ કરીને તરત એને તરકસ ધનુષ સનાહુ, એને તો તરકસ બાણ, ધનુષ બાણ અને કવચ એ બધાને મંગાવ્યા. પોતે પેલા સજ્જ થઈ જવા માંગે છે. અને એથી બધા લોકો જે ઓહો અમારા રાજા સજ્જ થઈ ગયા છે, આ બધામાં ઉત્સાહ વધારવા માટે સૌથી પહેલા જ સજ્જ થઈ ગયા છે એ માટે આજ્ઞા કરે છે. હવે એના કારણે બીજા લોકોમાં કેવી જાતનો ભાવ જન્મ્યો તુલસીદાસ મહારાજ નું વર્ણન કરે છે. આગળ બેગહુ ભાઈ હુ સજહુ સંજો, બેગહુ ભાઈ હુ સજ સંજો, સુનિર જાય કદરાઈ ન કો, સુનિ ભલે હી નાથ સબ કહિ સહર્ષા, એ કહી એક બઢાવઈ કરશા, ચલે નિષાદ જોહારી જોહારી, સૂર સકલ રન રુચૈ, સૂર સકલ રન રુચૈ રારી, સૂર સુમિરિ રામ પદ પંકજ પનહિ, ભાખી બાંધી ચડાઈ નિધનહિ, અંગરી પહેરી કુંડ શિર ધરહિ,
फरसा बांस सेल सम करहि। एक कुशलति ओढ़न खांडे, कूदहि गगन मनहु चिति छांडे, निज निज साजु समाजु बनाए, गुहराउ तहीं जोहारे जाए, गुहराउ तहीं जोहारे, देखि सुभट सब लायक जाने, देखि सु ले ले नाम सकल सन माने, बेगहु भायु सजहु संजोजु। बस पोते आवे तो धनुष्य बाण वगैरह मंगाव्या, ढाल मंगावी, पछी पोताना जाति भाईओ ने कहे कि हे भाईओ, जो हूं तो तैयार थई रह्यो छु, तमे लोको पण जल्दी जल्दी तैयार थई जाओ। बेगहु भायु सजहु संजोरु, संजो एटले सामग्री, भाई सामग्री बरोबर तैयार करो युद्ध माटे नी। सुन रजा एक दराई न को, रजा एटले आज्ञा, મારી આજ્ઞા સામાન્ય કોઈ કાયર ના બની જશો, આજ્ઞા છે ને તે યુદ્ધમાં જોડાવાની, અને જો કાયર લોકો હોય તો તરત જ યુદ્ધમાં જોડાવાનું છે, તરત પાછા હટી જાય। મારી આજ્ઞા સામાન્ય કોઈ પણ તમે લોકો કાયરતા ન બતાવશો, પાછા ના હટી જશો। આમ બધાનો ઉત્સાહ વધારે છે, ભલે નાથ સબ કહી સહરસા, બધા લોકો એકદમ ઉત્સાહમાં આવી ગયા। જરૂર નાથ, હે સ્વામી જરૂર, કોઈ પ્રશ્ન જ નથી। એક એક બઢાઈ કરશા, એકબીજાની ખરેખર સ્પર્ધા કરવા લાગ્યા, તો એકબીજાના પોતા પોતાના પરાક્રમી વાતો કરીને એકબીજાની સ્પર્ધા કરવા લાગ્યા કે નહીં નહીં ના જરા પણ ચિંતા ના કરશો। હર્ષ સહિત બધા કહેવા લાગે, નહીં અમે તૈયાર જ છે યુદ્ધ કરવા માટે, અને અમે જરા પણ યુદ્ધમાં કસર કરવાના નથી। પછી બધા આગળ જોઈએ તો ખરા કોણ વધારે પુરુષાર્થ કરે છે, એમ કરીને અંદર હોડ લગાવવા લાગ્યા। આમ બધાએ રાજાની આજ્ઞા લઈને ગયા, ચલે નિષાદ જોહારે જોહારે, નિષાદ રાજાને બધા પ્રણામ કરીને ગયા યુદ્ધ માટે તૈયાર, સાજ સજવા માટે તૈયાર થવા માટે। સુર સકલ, આ બધા લોકો અત્યંત શૂરવીર છે, રણ રૂચે રારી, અને બધાને રણ મેદાનની અંદર યુદ્ધ કરવાની ખૂબ રૂચિ છે, અત્યારે તો છે જ। આમ તો બધા નિષાદ લોકો છે એ ખરેખર તો, છતાં પણ બધા શૂરવીર છે અને યુદ્ધ કરવામાં અત્યંત રૂચિ ધરાવનારા છે આ નિષાદ રાજના જાતિ ભાઈઓ। તો નિષાદ રાજે જયારે પોતે સજ્જ થવાનો પ્રારંભ કર્યો, ત્યારે પોતાના ઇષ્ટદેવ ભગવાન રામનું સ્મરણ કરીને સજ્જ થવાનો પ્રારંભ કર્યો। આ બીજા બધાના જાતિ ભાઈઓ જયારે સજ્જ થવાનો પ્રારંભ કરે છે ત્યારે કોનું સ્મરણ કરે છે? સુમી રામ પદ પંકજ પનહી, ભગવાનના ચરણ કમળની અંદર જે એમની એમને જોડા છે ને, તો એનું સ્મરણ કરે છે। એટલે ભગવાન જોડાય એટલે શું કહેવાય ને, આપણે પાદુકા તો નહીં પરંતુ હા, એટલે નાના પગરખા ભગવાન, હજી પાદુકા તો નથી, કારણ કે પનહી પણ એ પેલા નાનકડા જોડા પહેરે ને એવા ભગવાન, જે ચરણ કમળની અંદર ભગવાન જોડા હતા એનું સ્મરણ કરે છે। અર્થાત પોતે કઈ કક્ષાના છે, દાસાનું દાસ છે ને, આમ તો નિષાદરાત પોતે દાસ છે અને આ બધા એના પણ દાસ છે। નિષાદરાજ ભલે ભગવાનનું સ્મરણ કરે, એ ભગવાનના ચરણનું પણ નહીં, ભગવાનના પગરખાનું સ્મરણ કરે છે। બસ કે અમે આવી કક્ષાના ભક્તો છીએ। ભાથી બાંધ ચડાહી ધનહી, હવે આ બધા આ નિષાદોની અંદર પણ જુદા જુદા પ્રકારના યોદ્ધાઓ છે। કેટલાક યોદ્ધાઓ એવા છે જે ધનુષ્ય બાણ સાથે યુદ્ધ કરવા માટે કુશળ છે। ભાથી બાંધી ચડાહી ધનુહી, એ લોકોએ ભાથો બરોબર બાંધ્યો અને નાનકડું ધનુષ બધા ચડાવ્યું। અંગરી પહેરી કુંડ શિર ધરહી, અંગરી અંગરખું,
લોખંડ અંગર હોય એટલે કવચ બધાએ પહેર્યું, કુંડ શિર દરહી અને માથા પર પેલો ટોપ, ટોપ તો કદાચ હોય પણ નહીં એ લોકો પાસે, આવું તો ના પણ હોય, એટલે પેલા વાડકાને એવું તો હોય ને એવું બરાબર માથા પર લગાવી દેતો, બાંધી દેતો જે રક્ષણ કરાવવા માટે. ફરસા બાંસ સેલ સમકરહી, આ બીજા બધા ભક્તો છે. પેલા ધનુષ બાણવાળા ભક્તો છે દૂર રહીને લડનારા, આ બીજા ભક્તો છે ફરસી ભાલા બરછી આ બધું સમૂહ કરવા લાગ્યા. અર્થાત બધી વસ્તુઓ સાફસૂફ કરવા લાગ્યા અને સુધારવા લાગ્યા. અને એમણે ટોબો પહેરી લીધો અને બખ્તર પહેરી લીધું. આ બીજા પ્રકારના યોદ્ધાઓ. ત્રીજા પ્રકારના યોદ્ધા કેવા છે? એક કોસલતી ઓડ અને ખાંડે, ઓડ એટલે કે ઢાળ. કેટલાક યોદ્ધા એવા છે કે તલવાર અને ઢાલને યુદ્ધ કરવામાં કુશળ છે. તલવાર ઢાલ યુદ્ધ કરવું એટલે આમ પેંતરો લગાવો, પેંતરો લગાવો એટલે આમ એ સામસો યુદ્ધ કરતા હોય. અત્યારથી એવો ઉત્સાહમાં આવી ગયા, કુદહી ગગન મનહું છીછાડે. અત્યારે જાણે પેંતરો ના લગાવતા, યુદ્ધ ના કરતા, એવી રીતે જાણે કે પૃથ્વી આમ કુદી કુદી ને આમ જાણે કે યુદ્ધ ના કરતા. એટલે નાના કુરકુરિયા ને પેલા એની મા જયારે આમ ટ્રેનિંગ આપતા હતા, આમ કુદી કુદી ને કશું હોય નહીં તો પણ આમ એવી રીતે. પણ આ બધા તલવાર અને ઢાલથી લડનારા બધા યોદ્ધાઓ કુદી કુદીને જાણે કે આમ આકાશમાં ન ઉડતા હોય એટલો બધો ઉત્સાહ બધામાં આવી ગયો છે. નિજ નિજ સાજ સમાજ બનાવી, આ બધાએ પોતપોતાના સાજ ને સામાન, સમાજ બધો સામાન તૈયાર કર્યો. ગુહરાવ તો એ જોહારે જ આમ બધા તૈયાર થઈને વળી પાછા નિષાદ રાત પાસે પાછા આવ્યા. બધા લોકો એમની આજ્ઞા લઈને ગયેલા, ઘરે ગયા, બરોબર સજ્જ થયા અને વળી પાછા નિષાદ રાજ પાસે આવ્યા અને એમને પ્રણામ કરીને ઉભા રહ્યા. નિષાદ રાજ કહો, ઓહો દેખી સુભટ સબ લાયક જાણે. આ બધે યોદ્ધાને જોયા કે ઓહો આ બધા યોગ્ય છે, બરોબર તૈયાર છે. લય લે નામ સકલ સન્માને, તો વળી એમના ઉત્સાહ વધારો કરવા માટે નિષાદ રાજે બધાનું અભિનંદન કર્યું, બધાને આવકાર્યા. દરેકનું નામ નામ લઈને સન્માન કહો, ઓહો શું વાત છે, વાત તલવાર ને ઢાલ જરૂર. આમ દરેકનું નામ લઈ લઈને બધા સન્માન કરવા લાગ્યા. બસ તું છું ભાઈ, મને વાંધો નથી કોઈ પ્રકારનો. આ રીતે અને તેથી દરેકનો ઉત્સાહ વધે. કોઈ બિચારા સૈનિક બધા ટોળીવાળા છે, આ તો છતાં સૈનિકો અત્યારે બની ગયા છે અને એક એકનું નામ લઈને અને બધાના નામ જાણતો. આ કે મોટી હજારો લાખોની કે સેના નથી કે ના જાણતા, નામ બધાના નામ જાણે છે. બસ તારા પર વિશ્વાસ મેં ખાસ રાખેલો છે અને તું છું પછી મને કાંઈ થવાનું જ નથી. આ પ્રમાણે દરેક દરેકનું સન્માન કરવા લાગ્યા, દરેક દરેકનો ઉત્સાહ વધારવા લાગ્યા. 191મા દોહામાં કહે છે, ભાઈ હુલાવહુ ધોખ જની, ભાઈ હુલાવહુ આજ કાજ બડ મોહી, આજ સુની સરોષ બોલે સુભટ, સુની સરોષ બીરુ અધીરુ ન હોહી, બીરુ. અને શાદરાજ બધા એના સૈનિકોને કહે છે, ભાઈઓ લાવહુ ધોખ જની, એ ભાઈઓ જરા આજે કઈ કોઈ પણ કસર ના કરશો, આજે કોઈ પ્રકારનો સંકોચ આજે ના થવો જોઈએ. આજ કાજ બળ મોહી, આજે મારું બહુ મોટું કાર્ય આવી ગયું છે, મોટું કામ મારે કરવાનું છે, ભગવાનની રક્ષા કરવાની છે અને આ મહાભારત અને મોટી સેનાનો આપણે સામનો કરવાનો છે. આમ જેવું મહાન મહાન કાર્ય અત્યારે મારા પર આવી પડ્યું છે અને ત્યારે સહાય કરવામાં કોઈ પ્રકારની કસરતમાં ના રાખશો. એટલે સુની સરોષ બોલે સુભટા, આ સામે પેલા લોકો એકદમ ગુસ્સે થઈ ગયા, ગુસ્સે થઈ ગયા એકદમ જોમમાં આવી ગયા. બીરુ અધીરુ ન હો, હે રાજા શું કામ આપ જાણે ચિંતા કરો છો? વીર લોકો ક્યારેય પણ અધીર ન થયા સાથ, વીર લોકો ક્યારેય પણ પોતાનો ધૈર્યનો ત્યાગ કરતા જ નથી. મારા બધા આપની સાથે જ છે, બધા વીર છે અને ધૈર્યપૂર્વક આપના સાથે છે, જરૂર આપણે લડવાના છે. એમ કરીને બીજા બધા લોકો પણ એવો રોષ બતાવ્યો, રોષ બતાવ્યો એટલે કે એ પ્રકારનું જોમ બતાવ્યું. આ ધનુધરો એટલે ત્રણ પ્રકારના યોદ્ધાઓ છે ને. પેલા ધનુધરો કહે છે કે શું કામ ચિંતા કરો છો, અમે છે તમારી સાથે, અમે ધૈર્ય ધારણ કરવાના છે, કાંઈ થવાનું નથી. બીજા સૈનિકો પણ એમને આવી રીતે ઉત્સાહ આપે છે. આગળ કહે છે,
राम प्रताप नाथ बल तोरे, राम प्रताप नाथ बल करही कटक बिनु भट बिनु घोरे, कर जीवत पावन पाछे धरही, रुंड मुंड मय मेदिनी करही, दीख निषाद नाथ भल टोलू, कहे बजाओ बुझाऊ ढोलू, एतना कहत छी इतना कहत छींक भई बाए, इतना कहत छींक भई बा, कहे उस गुनियन खेत सुहाए, बूढ़ एक कह सगुन बिचारी, भरत ही मिलियन होई ही रारी, राम ही भरत मनावन जाहि, सगुन कहे अस विग्रह नाहि, सुनि गुह कह नीक कह बूढ़ा, सहसा करि पछताहि विमूढ़ा, भरत सुभाव सीलु बिनु बूझे, बड़े हित हानि जानि बिनु जूझे, आम धारे निषाद राजे पोताना सेना सैनिको ने कहू, सैनिको पण पोतानो जोश बतावी रहा छे अने कहू वीर ओ धीर न होही, क्यारे वीर लोको क्यारे धैर्य नो त्याग करता नथी। सैनिको आगळ कहे छे राम प्रताप नाथ बल तोरे, आ भगवान राम जी ना प्रताप थी अने हे राजा अपना बल ने कारण करे कटक बिनु भट बिनु घोरे, तो जोजो खरा के शू थाय छे, आ समग्र सेना ने बिनु कटक कर कटक बिनु भट बिनु घोरे, आ समग्र सैन्य छे आ भरत नो एने सैनिक वगर नो अने घोड़ा वगर नो बनावी दे छे, तो कुमे वा प्रहार करीशु क्या तो घोड़ो ना बचे के सैनिक ना बचे, अंतेथी आ सेना आपणे युद्ध कर्या पछी घोड़ा वगरनी अने सैनिक वगर थई जवानी छे, टूंकमां एवी चोट करीशु के कोई बचवानुं नथी, शुं काम चिंता करो छो, जीवत पावन पाछे धरही, ज्यां सुधी जीवन छे जीवंत छे त्यां सुधी अमे पाछा पगला करवाना नथी, रुंड मुंड मय मेदिनी करही, तमे जोयो खरा के युद्धना परिणामे आ समग्र पृथ्वी रण मैदान रुंड ने मुंड थी छवाई जशे, धड़ ने मस्तक रूंडले धड़ अने मुंडले मस्तक, तमे जोजो खरा आ समग्र रण मैदान धड़ ने मस्तक भी छवाई जवानुं छे, अने माटे कोई पाछी पानी करवानुं नथी। आवुं क्या कथा है, एक ज प्रहार की जरूर छे, एक प्रहार अने बे टुकड़ा बस, रूंड अने मुंड जुदा थई जशे आवी जातनुं, एटले बधा लोको एकदम जोश में आवी गया छे। दीख निषाद नाथ भल टोलू, आ निषाद राजा जो ओहो टोळी तो एकदम बरोबर, आ सुभटो नी टोळी जे छे ए बराबर सारी छे, अने बधा वळी पाछा उत्साह नी वृद्धि करवा माटे कह्युं, कहे ओ बजाओ जुझाओ ढोलू, बस युद्ध नो प्रारंभ, एटले के
યુદ્ધ છે એ યુદ્ધ જાહેર કરી દો. યુદ્ધ જાહેર કરવાની રીત છે, બધા લોકો ઢોલ વગાડો. ઢોલ ની અંદર પણ પાછો એક યુદ્ધની અંદર ઉત્સાહ વર્તાય કે મારું રાગ છે. એ ખરેખર મારું રાગ માટે એના માટે ખાસ પેલું વાજિંત્ર આવતું હોય છે જેના પર મારું રાગ એટલે ઓગાડે એટલે બસ યુદ્ધની ઘોષણા થઈ ચૂકી. અને એ પ્રકાર યુદ્ધનો જ આખો યુદ્ધનો સ્પિરિટ બધામાં આવી જાય તો એવા વાજિંત્ર તાલુકો પાસે નથી તો કઈ વાંધો નહીં. તમે ઢોલ એવી તો વગાડો કે મારું રાગ ની અંદર ઢોલ વગાડો એટલે બધા યુદ્ધ માટે તૈયાર છે એવી ઘોષણા થઈ જાય. આવું જયારે નિષાદ રાજાએ પોતાના સૈનિકોને આ પ્રકારની આજ્ઞા આપી અને એક શુકન ત્યાં થયા એ તના કહદ છીંક ભાઈ બાય. આવું જયારે કહ્યું ત્યારે ડાબી બાજુ છીંક થઈ. આને શું કરવાનું? આ એક પ્રકારના શુકન છે. કહે સગુનીય ખેત સુહાય. એટલે કેટલાક એકદમ ઉતાવળ હતા. હવે આમાં એવું હશે કે આ લોકો યુદ્ધ માટે જાય ત્યારે આ શુકન જોનારા અને સમજનારા કેટલાક લોકોને લઈ જતા છે સાથે સાથે. એટલે છીંક આવી એટલે શુકન થયા તો ડાબી બાજુ છીંક આવી એટલે કેટલાક ઉતાવળા પેલા શુકન જોનારા હતા એ તરત બોલી ઉઠ્યા. કહેવું સગુની ખેત સુહાય. ખેત એટલે ક્ષેત્ર, રણ છે. બસ એ જે આ બતાવે છે કે રણ મેદાન ખૂબ સરસ થવાનું, અર્થાત આપણે જીત થવાની છે. પેલા ઉતાવળા લોકો હતા, જરા યુવાન લોકો હતા એટલે એમને લડવું જ હતું ને. ટૂંકમાં ઘણીવાર આપણે શુકનનું પણ અર્થઘટન કેવું કરતા હોઈએ, આપણા મનમાં જે વસ્તુ હોય એ પ્રમાણે અર્થઘટન કરતા હોઈએ. એટલે યુવાન જે બધા એના સૈનિકો હતા એ લોકોને તો પેલા યુદ્ધનો ઉત્સાહ હતો. એને કહો બસ બસ આ છીંક આવી, ડાબી બાજુ છીંક આવી ને બસ આપણે યુદ્ધમાં જીતી જ જવાના. ત્યારે ગૂઢ એક કહ સગુન વિચારી. પરંતુ આ સૈન્ય અંદર કેટલાક વૃદ્ધ લોકો પણ હશે, એમાંને એ વૃદ્ધ હશે એના શુકનમાં વિચાર કર્યો. ભરત અહી મિલી અને હો હી રારે. એને કહે કે નહીં નહીં ભાઈ, જો તમે યુદ્ધ માટે એકદમ યુદ્ધ માટે તૈયાર નથી જાઓ તો ભરતને મળો. જુઓ કે ભરત ખરેખર રામજી સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છે, બીજા કોઈ હેતુ માટે જઈ રહ્યા છે. રામ અહી ભરતું મનામને જાહી. આ લોકો તો આ શુકન ખરેખર શુકન નથી, ખરેખર છીંક આવી એ સારું શુકન ના કહેવાય. ટૂંકમાં જેવું નિષાદ રાજે એના યોદ્ધાઓને કહ્યું કે તમે યુદ્ધના વાજા વગાડો અને તરત છીંક આવી અપશુકન થયા, એને થયું કે આ છીંક બતાવે છે, આ શુકન બતાવે છે કે યુદ્ધ આ અવસર માટે નથી, કે આ યુદ્ધનો અવસર નથી. જો યુદ્ધનો અવસર ન હોય કે ભરત સાથે યુદ્ધ ન કરવાનું હોય તો ભરત સાથે સુલેહ કરવાની હોય, એનો અર્થ એ કે ભરત રામજી સાથે યુદ્ધ કરવા જઈ નથી રહ્યા, કદાચ ભરતજી રામજીને સમજાવવા જઈ રહ્યા એવું કેમ ના બને. રામ અહી ભરત મનાવન જાહી. શક્ય છે કે રામજી આ ભરતજી રામજીને મનાવવા જઈ રહ્યા હોય. સગુન કહે અસદિગ્રહુ નાહી. એટલે આ લોકો કહે છે, કોઈ વૃદ્ધે કહ્યું કે આ શુકન કહી રહ્યા છે કે ખરેખર આ વાજા બંધ કરી દેવા જોઈએ, આ શુકન કોઈ યુદ્ધના શુકન નથી, આ તો ખરેખર સુલેહ કરવાના શુકન છે, તથા યુદ્ધમાંથી વિમુખ થવાના શુકન છે. આમ તો સુનિગુહ કહ નીક કહ બુઢા. આ ગુહરા નિષાદ રાજે વિચાર પહેલા વિષાદમાંથી વિચાર થયો. વિષાદ કેમ થયો? પહેલા સંશય જન્મ્યો, એમાંથી વિષાદ જન્મ્યો, એમાંથી એને વિચાર કર્યો, એમાંથી યુદ્ધનો એની પ્રેરણા જન્મી. પણ જયારે આવા વૃદ્ધનું એને વચન સાંભળ્યું કે શક્ય છે કે ભરતમાં બીજો પણ કોઈ એની પાછળનો ઈરાદો હોય. સુનિગુહ કહે નીક કહ બુઢા. પેલા વૃદ્ધનું વચન સાંભળીને ગુહરાજ કહે ઓહો આ વૃદ્ધ બા સાચું કહી રહ્યો લાગે છે. કારણ કે ટૂંકમાં શુકન જે થયા છીંક ખાવાના એ તો આપણે સાવધાન કરવા થયા છે, માટે કહે છે કે આવો શુકન થતા હો એના પર ધ્યાન ન આપવું એ ખરેખર માત્ર મિથ્યાભિમાન છે. ઘણા લોકો એ ચિંતા કરતા જ નથી. શુકન છે ને વાત છે જે આ કયું શાસ્ત્ર કહ્યું ને પેલું શાસ્ત્ર કહ્યું, ચિંતા જ ના કરે તો કે નહીં નહીં, એ તો અભિમાન સૂચક છે. આ શુકન થયા કોઈક પ્રકારના એ કોઈ વસ્તુનું સૂચન કરવા થયા છે, માટે આ સૂચન પર આપણે વ્યવસ્થિત વિચાર કરવો જોઈએ. અતિ ગર્વ ગણાઈને સગુન અસગુન સ્રવહી આયુધ હાથ તે. અતિ ગર્વ અત્યંત ગર્વવાળા હોય, જેમના હાથની અંદર શસ્ત્રો હોય એ કોઈ શુકન અપશુકનને ગણતા જ નથી, પણ નિષાદના જેવા નથી. એ વિચાર કરવા લાગ્યા કે નહીં આ વૃદ્ધે જે કહ્યું છે એમાં એનો અર્થ એ જ થયો કે અત્યારે
આ યુદ્ધની તૈયારી થઈ છે એમાંથી પીછેહટ કરવી એ કે યુદ્ધમાં વિમુખ થવું કે સુલેહ માટે તૈયાર થવું એ જ ખરેખર કલ્યાણનો માર્ગ દેખાય છે. યુદ્ધ એ કલ્યાણનો માર્ગ દેખાતો નથી, ખરેખર સુલેહ કલ્યાણનો માર્ગ દેખાય છે. સમજાવટ કલ્યાણનો માર્ગ છે અથવા તો એમને મળવું એ કલ્યાણનો માર્ગ દેખાય છે. એટલે કહે છે કે ચલો આપણે યુદ્ધ કરતા પહેલા ભરત સ્વભાવ શીલ બીનું બુજે. આ ભરતનો સ્વભાવ, એનું શીલ, એનું ચરિત્ર આ બધાની સમજ પ્રાપ્ત કર્યા વગર બળી હિત હાની જાની બીનું બુજે. એમને જાણે કર્યા વગર લડાઈ કરવી એમાં ખરેખર ખૂબ અહિત થવાની શક્યતા છે. એ લાવ પહેલા આપણે જોઈ લઈએ કે ભરતનો ઇરાદો શું છે. આ તો ભરતના ઇરાદાનું અનુમાન કરીને આપણે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા, પરંતુ ખરેખર એ ઇરાદાની આપણે ખાતરી કરવી જોઈએ. આમ ભરતના ઇરાદાની, એના ચરિત્રની, એના શીલની ખાતરી કર્યા વગર જ એમનો યુદ્ધ માટે તૈયાર થઈ જવું એ કદાચ મહાન હાનિ કરનારું છે. અને માટે લાવો આ વૃદ્ધ કહે છે કે આ શુકન બરોબર નથી, યુદ્ધ માટે શુકન નથી. તો લાવો આપણે જોઈએ કે યુદ્ધ વગર કદાચ આ ભરત યુદ્ધ કરવા ન જતા હોય અંતો પછી એને મળવાનું, એની સાથે ખરેખર તો આપણે સુલેહ કરવાની કે મેળાપ કરવાનું કે એને સહકાર આપવાનો એવા કરવા શુકન હોઈ શકે. તો પહેલા આપણે ખાતરી કરી લેવી જોઈએ કે ભરતનો શું ઈરાદો છે. એકદમ મૂળ બદલાઈ ગયો, એક શુકનથી જ મૂળ બદલાઈ ગયો. બધી યુદ્ધની તૈયારી હતી, બધી શાંત થઈ ગઈ. કારણ કે જો એમને યુદ્ધ કરીએ તો યુદ્ધ કેવું થઈ ગયું? પછી રામજીના હિત માટે યુદ્ધ નથી. આ ભરત ખરેખર રામજીની સાથે સમજાવટ માટે જઈ રહ્યા હોય તો ભરત રામના ભક્ત છે, આ તો ભગવાનના ભક્ત સાથે યુદ્ધ થયું. અને ભગવાનના કાર્ય માટે જઈ રહ્યા હોય એમાં વિઘ્ન આપણે નાખ્યું. આ લોકો પણ તો મૂર્ખ કહે છે. આ કેવો મૂર્ખ નીકળ્યો કે સમજ્યા કર્યા વગર યુદ્ધ માટે નીકળી પડ્યો અને વળી ભરત સાથે યુદ્ધ કર્યું. અને તેથી આ લોકમાં અને પરલોકમાં બધી જગ્યાએ મારો તો પકડ છે. પહેલા થયું કે આ યુદ્ધથી મારા બંને લોક સુધરશે, હવે લાગે છે જો એનો ઇરાદો જાણ્યા વગર યુદ્ધ કરે છું તો બંને લોક બગાડશે. અને માટે પહેલા ખાતરી કરી લઈએ કે ભરતનો શું ઇરાદો છે. એટલે 192 દોહામાં કહે છે, 92 गहु घाट भट समिति सब गहु घाट भट ले उमरम मिली जाए ले उमर बुझ मित्र अरि मध्य गति बुझ तस तब करी हौ आए तस तब. અને રી પોતાના સૈનિકોને હવે પછી પાછો આજ્ઞા કરે છે, ગહુ ઘાટ ભટ સમિતિ સબ. બધા લોકો એકઠા થઈને બરાબર ઘાટને રોકેલો છે. એમ નથી કહેતો કે આપણે યુદ્ધ નહીં કરીએ, બધા એકઠા થઈને ઘાટને રોકેલો. લેવું મરમ મિલી આઈ મિલી જાય, હું જઈને મર્મ શું છે, રહસ્ય શું છે, અંદરની અંદરનો ઈરાદો શું છે હું જઈને જાણી લઉં. ભુજ મિત્ર અરિમધ્ય ગતિ, આ ભરત મિત્ર છે કે મધ્ય છે કે શત્રુ છે? ભરત મિત્ર છે કે શત્રુ છે કે પછી ઉદાસીન છે? બુજી એવું પહેલા જાણી લો. તસ તબ કરી હું આઈ, અને ત્યાર પછી તસ ત્યાર પછી જે ઉચિત હશે એ આપણે કરીશું. પહેલા જાણી લઈએ કે ભરત કોણ છે, મિત્ર છે, શત્રુ છે કે મધ્યસ્થ છે. ટૂંકમાં જો મિત્ર હોય તો હું સેવા કરીશ, શત્રુ હોય તો યુદ્ધ કરીશ, અને મધ્યસ્થ હોય તો ઉપેક્ષા કરીશું. પછી આપણે નક્કી કરીશું કે ભરત સાથે કેવી રીતે કામ પાર પાડવું. પહેલા જયારે જાણી લઈએ કે એનો ઇરાદો શું છે. આગળ કહે છે, લખ બસને હું સુભાય સુહાય, લખ બૈરુ પ્રીતિ નહીં દુરઈ દુરાય, અસ કહી ભેટ સજોવન લાગે, કંદ મૂલ ફલ ખગ મૃગ માગે, મીન પીન પાઠીન પુરાને
शुभ पाए। देखि दूरी ते कहि निज नाम, कीन मुनि सहि दंड प्रणाम। जानि राम प्रिय दीनि असीसा, भरत ही कहे बुझाई मुनीसा। राम सखा सुनि स्यंदनु त्यागा, चले उतरि उमगत अनुरागा। गाँव जाति गुह नाम सुनाई, कीन जोहारु माथ महिलाए। तो आ प्रकारे निषाद ने विचार कर्यो कि जईने हूँ इरादो जाणी लउं। लखब स्नेहु, तमने खबर केवी रीते पड़शे? लखब स्नेहु सुभाय सुहाय, पण ए शत्रु छे के मित्र छे खबर केम पड़शे? तो तरत खबर पड़ी जाय। लखब स्नेहु सुभाय सुहाय, तो एमनो सुंदर स्वभाव हशे, स्वभाव थी सुंदर हशे, स्वागत करशे, प्रेम देखाशे, तो समझो के मित्र छे। बैरु प्रीति नहीं दुराई दुराय, અને એથી વિરુદ્ધ નું આચરણ છે, ખબર પડે છે કે આ વૈરી છે। વૈર પ્રીતિ નહીં દુરાય દુરાય, એ કહે છે કે વૈર ને પ્રીતિ એવી વસ્તુ છે કે છુપાવે છુપે જ નહીં। અંદર વૈર હોય તો ગમે તેવો પ્રયત્ન કરો તો પણ કઈ બહાર નીકળતો જાય, ખબર પડી જાય। અંદર પ્રીતિ હોય તો પણ ખબર પડી જાય। અને તેથી ભરતના હૃદયમાં વૈર છે કે પ્રીતિ છે એ છુપાવી નહીં શકે, અને માટે હું જેને જરૂર જાણી શકીશ। અને પછી રાજા પાસે જવાનું છે ને, રિક્ત પાણી ને પશપાણી ને પશ્ય, રાજા પાસે ક્યારેય ખાલી હાથે ન જવાય। અને આ તો એની પ્રજા છે નિષાદ રાજ, ભલે એના મનમાં તો રામ જ રાજા છે, પણ છતાં અત્યારે ભરત રાજા છે તો વાત સાચી જ છે। અસ કહી ભેટ સજોવન લાગે, આમ કહ્યું કે હું જાણી લઈશ કે એમનો શું ઈરાદો છે, એમ કહીને બધા રાજા પાસે લઈ જવા માટે ભેટની તૈયારી કરવા લાગ્યા। કયા પ્રકારની ભેટ? કંદ મૂલ ફલ ખગ મૃગ માંગે, લાવો કંદ લઈ આવો, ફળ લઈ આવો, મૂળ લઈ આવો, ફળ મૂળ લઈ આવો, પશુઓ લઈ આવો, પક્ષીઓ લઈ આવો। આ પશુને પક્ષી મળી શું? એ ખાલી રાજાના માટે કે સૈન્યની અંદર એમના મનોરંજન માટે લઈ જાય, તો કે ના ના, આહાર માટે જ લઈ જાય છે। તો આવો કેવો આહાર? એટલા જ માટે કે આટલું સૈન્ય છે ને, ભરત તો જે એને આપવામાં આવશે ભેટ, એ તો એના માણસોને જ આપવાના છે। અંતેથી બધા પ્રકારના લોકો આમાં હોય, સાત્વિક લોકો હોય, રાજસ લોકો હોય, તામસ લોકો હોય। સાત્વિક એક પ્રકારનો ખોરાક ખાય, રાજસ બીજા પ્રકારનો ખોરાક ખાય, તામસ લોકો ત્રીજા પ્રકારનો ખોરાક ખાય। તો કંદ મૂળ ફળ, આ કંદ મૂળ ફળ એને માગ્યા કોને માટે? જે સાત્વિક લોકો હોય એના માટે, ભરત માટે અને બીજા સાત્વિક લોકો માટે। ખગ મૃગ, અને આ પશુને પક્ષીઓ જે માગ્યા એ કોને માટે? તો કે જે પેલા રજોગુણી લોકો હોય એમને માટે। અને આગળ મીન પીન પાઠીન પુરાને, વળી પીન એટલે પુષ્ટ, ખાસ પાઠીન એટલે એક પઠીના નામની માછલી, ખાસ કરી ખાસ ખાસ માછલી હશે એ પુષ્ટ થયેલી અને બરોબર સુકાયેલી, અને એવી જે માછલી આમ ખાવા માટે તૈયાર એવી બધી માછલીઓ પણ ભરી ભરી ભાર કહાર ને આને। પેલા ભોઈ લોકો પણ આ માછલીના મોટા મોટા, કારણ કે મોટા ભાગના આવા લોકો એટલે મને ભોઈ લોકોની જરૂર પડે એની અંદર, મોટા ભાગના આ પ્રકારના લોકો હોય, તમોગુણી લોકો હોય, એ કહે છે કે શાસ્ત્રોમાં માછલી ખાવાની મહાન નિંદા થયેલી છે। મત્સ્યાદ સર્વ માંસાદ, જે મત્સ્યનો એટલે માછીનો આહાર કર્યો એને બધા માંસનો આહાર કર્યો કહેવાય।
એટલે માછને આહારના લોકો હીનમાં હીન માને છે, એટલે તમોગુણી માણસો જ જેનો આહાર કરે. અને પેલા ભોય લોકો તો આ બધી ટોપલીઓ ભરી ભરીને આવી ખાસ ખાસ પસંદ કરેલી સુકાયેલી માછલીઓનો ભાર લઈને જવા માંડ્યા. મિલન સાજુ સજી મિલન સિધાય, આમ કરીને ભરતને મળવા માટેના મિલન માટેનો બધો સામાન જે છે એ બધા સામાન સજ્જ થઈને સિધાય એમણે જયારે પ્રયાણ કર્યું ત્યારે શું થયું? મંગલ મૂલ સગુન શુભ પાય. એને જયારે પેલા સૈનિકોને યુદ્ધ માટે તૈયાર થવા માટે જયારે ઢોલ વગાડવાની આજ્ઞા કરી ત્યારે એને અમંગળ સુકન થયા. અને અત્યારે જેવા ભરતને મળવા માટે જવાની તૈયારી કરી, મંગલ મૂલ સગુન શુભ પાય, મંગળજનું મૂળ છે એવા બધા શુભ શકુન એને થયા ત્યાં આગળ. દધી દુર્વા રોચન ફળ ફૂલા, દધી દુર્વા ફળ ફૂલ નવ તુલસી દલ મંગલ મૂલા આવી બધી વસ્તુ જયારે જણાય ત્યારે એ બધા શુભ શુકન કહેવાય છે. તો એ બતાવી આપ્યું કે આજે હવે નિષાદરાજ કરવા જઈ રહ્યા છે એ યોગ્ય વસ્તુ છે. અને નજીક પહોંચ્યા, સૌથી પહેલો રથ કોનો છે? વશિષ્ઠ મુનિનો. અરુંધતી અરુ અગિન સમાજુ રથ ચડી ચલત ભય મુનિરાજુ. તો ભરતજીએ સૌથી પહેલા રથ કોનો રાખેલો? વશિષ્ઠ ઋષિનો. વશિષ્ઠ ઋષિ પોતાની પત્ની અરુંધતી સાથે અગ્નિહોત્ર વગેરે બધો, કારણ કે અગ્નિહોત્ર કરવો તો પત્ની તો જોઈએ છે, એટલે અગ્નિહોત્ર વગેરેનો સામાન લઈને વશિષ્ઠ ઋષિ અરુંધતી સાથે સૌથી પહેલા રથમાં સવાર થયેલા છે. સૌથી પહેલો રથ એમનો છે. નિષાદરાજને પહેલા વશિષ્ઠ ઋષિના દર્શન થયા. દેખી દૂર રીતે કહી નિજ નામું, અને પેલા જણાવે છે કે હું કોણ છું. દૂરથી જેને પોતાના નામ જાહેર કર્યું કે હું કોણ છું. કીને મુનિ સહી દંડ પ્રણામું, અને મુનિવરને દૂરથી જ પોતાનું નામ જાહેર કરીને દૂરથી જ દંડવત પ્રણામ કર્યા. એટલા માટે કે મને અડકશો નહીં, પહેલી જાહેર કરે છે કે હું આવો છું, હું ગુહા છું, નિષાદ છું, અને પોતાની જાતિ વગેરે જાહેર કર્યું અને દૂરથી જઈને દંડવત પ્રણામ કર્યા. એમ કરીને પરિચય માટે પોતાનું નામ પણ આપ્યું. જાની રામ પ્રિય દીની અસીસા, મહારાજ બધું જાણતા હતા કે ગુહા કોણ છે. એમને ખબર હતી કે ઓહો રામજીના પ્રિય ભક્ત છે, અને એ પણ જાણતા હતા કે રામજી પણ એમને ખૂબ પ્રેમ કરે છે. અને જ્યારે આ ગુહાએ પોતાના નામ જાહેર કરીને પ્રણામ કર્યા ત્યારે વશિષ્ઠ મુનિએ જાણી ગયા. જાની રામ પ્રિય દીની અસીસા, જોયું તો રામજીનો પ્રિય ભક્ત છે, એમને આશીર્વાદ આપ્યા. પછી કોના દર્શન થયા? ભરતજીના દર્શન થયા. આમ તો એવું વર્ણન આવતું હતું આગળ કે ભરત ને શત્રુઘ્ન સુધી છેલ્લા ચાલતા હતા, પણ જયારે માતાએ આજ્ઞા કરી કે નહીં, માતાએ વિનંતી કરી, આજ્ઞા તો નહીં કે નહીં, હે ભરત તું પણ રથમાં સવાર થઈ જા. અને માતાની આજ્ઞા જયારે શિરોધારે કરી ત્યારે રથ પછી આગળ વશિષ્ઠ ઋષિની પાછળ ભરતજીનો રથ છે, એટલે બીજા દર્શન થયા ભરતજીના. ભરત એ કહેવું બુઝાય મુનિષા, તો મુનીશ્વરે ભરતને કહ્યું કે હે જો આ નિષાદરાજ છે, રામજીનો ભક્ત છે. ય નિષાદપતિ સુહૃદ હતી રઘુપતિ સખા સુજાન. એ ભરત આ નિષાદનો પતિ, આ નિષાદનો રાજ છે, અત્યંત સુહૃદ છે, અત્યંત શુભેચ્છક છે, રઘુપતિ સખા સુજાન એકદમ શાણો છે, અને રઘુપતિનો રામજીનો સખા છે. નિરખી સેન સંકિત કી જય યાકોમાન, એની સેના જોઈને તું શંકા ના પામીશ, એનું સન્માન કર. કોણે કહ્યું? વશિષ્ઠ ઋષિએ ભરતને એની ઓળખાણ આપી કે કોણ છે. તો પછી ભરતને પ્રણામ કર્યા, એવું દૂરથી પ્રણામ કર્યા. જેવું વશિષ્ઠ ઋષિ કહ્યું, ઓહો વશિષ્ઠ ઋષિજાની ઓળખાણ આપી, આ નિષાદ રાજ છે, અને જેવું સાંભળ્યું રઘુપતિ સખા સુજાન, આ રઘુપતિને અત્યંત શાણા મિત્ર છે, આ રઘુપતિ સખા એવું જેવું સાંભળ્યું. રામ સખા સુની સિંધનું ત્યાગા, બસ રામના સખા છે, રામ બરોબર જ છે, રામના સખા રામ બરોબર જ છે, અને માટે એનું સ્વાગત કરવાડે ભરતજીએ રથનો ત્યાગ કર્યો. રથ પછી ઉતરી પડ્યા ભરત. ચલે ઉતરી ઉમગત અનુરાગા, અને પગે ચાલવા લાગ્યા. અને રામજીના સખા છે માટે, એના વિલન માટે હૃદયની અંદર અત્યંત ઉમંગ છે, અત્યંત પ્રેમ છે, અને એ રીતે પગે ચાલીને ભરતજી આ નિષાદનું સ્વાગત કરવા આગળ આવ્યા. નિષાદ અરે આ તો ભરત મારી પાસે આવે છે, એટલે ગભરાયા. એમને ખબર નથી હું કોણ છું. અરે ગાઉ ગા જાતિ ગુહ નામ સુનાઈ, ગુહાએ નિષાદ રાજે પોતાની જાતિ સંભળાવ્યું કે હું તો નિષાદ છું, અસ્પર્શ્ય છું, પોતાનું નામ પણ સંભળાવ્યું. અને કીન જોહારું માથ મહિલાય,
तो ऋषि ने दंडवत प्रणाम करेला, राजा से बेहद ही प्रणाम करे, दंडवत प्रणाम ना करे वो मस्तक नमावे ने बेहद ही प्रणाम करवाना। वो पोते नीच जाति ने उसे जाहिर करवा माटे गुहाए पोता नु मस्तक छेक जमीन पर अड़काड़ी ने बेहद ही दंडवत प्रणाम करया, जोहार करया के बस आटले दूर रहो, नजीक ना आवशो, मने स्पर्श ना करशो। एवं जणावा माटे गुहाए पोतानु नाम जाति जाहिर कर्यु, दूर थी प्रणाम करया, मस्तक जमीन पर अड़काड्यु। पेला महाराज तो रोकाया ज नहीं, भरत तो जो आवता हता रोकाया ज नहीं। अने कहे छे आगळ 193 मां दोहा में, करत दंडवत देखित ही, करत दंडवत भरत लीन उरलाए, मनहु लशन सम भेट भई, मनहु प्रेम न हृदय समाय, सियावर राम चंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की। करत दंडवत देखिते ही, ओहो जीव का तो मने दूर थी प्रणाम करे रहो छे, राम जी ना सगा छे, सखा छे। भरत लीन उरलाई, भरत तो रोकाया ज नहीं, अने आवे ने एने सरसो छाप लीधो। मनहु लखन सन भेट भई, भरत ने केवो आनंद थयो, जाने लक्ष्मण साथ भेट न थई हो, एवी जोर थी एने वात भरी दीधी, जाने लक्ष्मण साथ भेट न थई हो। लक्ष्मण अने भरत ने अति अत्यंत प्रेम छे। शोक समाजु राजु कही लेखे, लखन राम से बिन पद बिनु देखे। कहेलू भरत है कि राम लक्ष्मण सीता वगर ना राज्य ने मारे लेने शू करू छे, आ तो राज्य नहीं शोक समाज छे। જે રામ લક્ષ્મણ ને ભરત અને સીતા એના ચરણ ના દર્શન ના થાય એવા રાજ્ય મારે શું કરવું છે? આમ જેવો રામ ને સીતા વડે પ્રેમ હતો, એવો અગાઢ પ્રેમ ભરત ને લક્ષ્મણ વડે પણ હતો, અને અત્યારે નિષાદ રાજ ને મળીને જેને ભરત ને ન મળતા હોય અપાર આનંદ એમને થયો। પ્રેમ હૃદય સમાય, એવું ગાઢ આલિંગન કર્યું તો પણ એનો પ્રેમ પ્રગટ એટલો થઈ રહ્યો છે, પ્રેમ એનો એટલો હૃદય ની અંદર થી ઉછાળા મારી રહ્યો છે કે સમાતો નથી। હૃદય પર તો હૃદય પર એના શરીર પર રૂવાડા ખડા થઈ ગયા, અને આ રીતે ભરત આવીને નિષાદ રાજને આવી રીતે એને એનું સ્વાગત કર્યું, અત્યંત પ્રેમથી સ્વાગત કર્યું। આ રીતે આખી વસ્તુ બદલાઈ ગઈ। નિષાદ રાજ તૈયાર શેના માટે થયેલા? યુદ્ધ માટે। કોની સામે? ભરત માટે। ભરતને જાણતા નહોતા ને, પણ જેવું ભરતની પાસે મળવા ગયા તરત ખબર પડી કે ભરત કોણ છે। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।